હેલો ફ્રેન્ડ, સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં. હું ભાવનાબેન રાઠોડ. આજે આપણે બનાવશું કારેલાનું શાક. કારેલાનું શાક ઘણાને પસંદ નથી હોતું કડવાશને હિસાબે, પણ જીવનમાં છે છ રસ આપણે આહારમાં લેવા જરૂરી છે, જેમાં પાંચ રસ તો આપણને પસંદ છે, પણ કડવો કારેલાનો રસ કોઈને પસંદ નથી. પણ કારેલા ખાવા ખૂબ જ જરૂરી છે, અને ચોમાસામાં થતા શરીરમાં કૃમિ વગેરે રોગો માટે કારેલા ખૂબ જ લાભદાયી છે. તો અલગ અલગ રીતે તમે બનાવેલા કારેલાનું શાક કરશો, અને જે આજે આપણે આ કારેલાનું શાક બનાવ્યું છે એ તો બિલકુલ કડવું નહીં લાગે. તો તમે વારે વારે આ રીતે કારેલાનું શાક બનાવશો, એમાંય તે ઉની ઉની રોટલી અને કારેલાનું શાક મળી જાય તો મજા જ પડી જાય. તો આજે આપણે ડુંગળી અને કારેલાનું શાક આ રીતે બનાવેલું છે, તો આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો ચાલો બનાવીએ ડુંગળી અને કારેલાનું શાક સ્પેશિયલ મસાલા સાથે. તો માર્કેટમાં બે પ્રકારના કારેલા આવે છે, એક મોટી સાઇઝના આવે છે અને એક નાની સાઇઝના આવે છે. તો નાની સાઇઝના પ્રમાણમાં આ મોટી સાઇઝના કારેલા ઓછા કડવા હોય છે, તો બને ત્યાં સુધી આ રીતે જ કારેલા લેવાનું પસંદ કરવાનું. આ કારેલા આજે આપણે કટકી કારેલાનું શાક બનાવશું. તો કારેલાને આપણે પહેલાં સમારી લેશું. આગળ આપણે ભરેલા કારેલાના શાકની રેસીપી મૂકેલી છે, જે બધાને ખૂબ જ પસંદ આવેલી છે. ઘણા કારેલાનું શાક કરે છે તો ઉપરથી એકદમ છાલ કાઢી નાખે છે અને અંદરનો બધો ભાગ કાઢી નાખે, જેથી કારેલાની એકલી છાલ જ વધે છે. પણ આપણે આજે ઉપરનો ભાગ પણ ઓછો કાઢશું અને અંદરનો ખાલી એકલા બીયા જ કાઢશું, અંદરનો ગરભ નહીં કાઢીએ. કારેલાનું જો તમારે પૂરેપૂરું બેનિફિટ જોતું હોય તો આ રીતે કારેલાનું શાક બનાવો. કારેલા તો વીકમાં એક વખત ખાવા જ જોઈએ, જે આપણા શરીરને ખૂબ જ ફાયદાકારક છે. અને કારેલાની કડવાશથી શરીરમાં થતા ઘણા રોગો સામે તમે સામનો કરી શકો છો, ડાયાબિટીસ પેશન્ટને અને બીપીવાળાને તો ખાસ કારેલા ખાવા જોઈએ. જો તમે કારેલાની છાલનો ઉપરનો ભાગ અને અંદરનો ભાગ બધો કાઢી નાખશો તો કારેલાનો કોઈ અર્થ જ નથી રહેતો. કારેલાનું પૂરેપૂરું બેનિફિટ મેળવવું હોય તો આ રીતે ઉપરની થોડી જ છાલ કાઢી અને કારેલા સમારવાના છે. હવે મેં ઉપરથી તમે જોઈ શકો છો કે આ રીતે બહુ ઓછી છાલ કાઢી લીધી છે. હવે એક ઊભો કાપો કરી અને બે પાટ કરી લેશું કારેલાના. કારેલામાં રહેલા આ મોટા મોટા બીયા જ આપણે અલગ કરશું. તો તમે જોઈ શકો છો કારેલામાંથી મેં એકલા બીયા જ અલગ કરેલા છે, અંદરનો પાટ બિલકુલ કાઢેલો નથી. જો તમારે કારેલા આ રીતના બનાવશો તો કારેલાનું પૂરેપૂરું બેનિફિટ મળશે, પણ તમે ખાલી છાલ કરશો તો કારેલાનું કોઈ મતલબ જ નથી રહેતો. અઠવાડિયામાં એક વખત તો કારેલા ખાવા જ જોઈએ. અને જો તમે આ રીતે કારેલાનું શાક બનાવશો તો હું તમને કહું છું કે અઠવાડિયામાં એક વખત નહીં, પણ અઠવાડિયામાં બે વખત તમે કારેલાનું શાક બનાવશો, એટલું સ્વાદિષ્ટ આ કારેલાનું શાક બનશે. તો કારેલાને આ રીતે આપણે નાના નાના પીસમાં સમારી લેશું. આવી રીતે હું કારેલા સમારી લઉં છું. કારેલા સમારી લીધા છે તો કારેલામાં આપણે થોડું મીઠું નાખી અને કારેલા રાખી દઈશું. આ રીતના બે ચમચી મીઠું નાખી અને કારેલાને હાથેથી ચોળી લેવાના છે, જેથી કારેલામાં બધી જગ્યાએ સરસ મીઠું લાગી જશે. આ રીતે બનાવેલા કારેલા બિલકુલ કડવા નહીં લાગે. થોડું મીઠું નાખી અને ચોળીને રાખી દેવાથી કારેલાની કડવાશ એકદમ સરસ દૂર થઈ જાય છે. અને આ કારેલાનું શાક તમે બટેકાનું શાક ખાતા હોય એટલું સ્વાદિષ્ટ શાક બનશે. ઘરમાં વડીલો તો ઠીક, પણ નાના બાળકો પણ માગી માગીને ખાશે એટલું સ્વાદિષ્ટ આ શાક બનશે. તો કારેલાને આપણે મીઠું લગાવ્યા પછી સાઈડ પર રાખી દઈશું. અને અહીંયા મેં એક ડુંગળી મોટી સાઇઝની લીધેલી છે, તો આપણે કારેલાના શાકમાં ડુંગળી પણ મિક્સ કરશું. તો ડુંગળી સુધારી લઉં છું. ડુંગળી મોટી સાઇઝની હોય તો એક લેવાની છે, નાની સાઇઝની હોય તો બે થી ત્રણ લઈ શકો છો. કારેલા 250 ગ્રામ આપણે કારેલા લીધા છે, તો સામે 200 ગ્રામ જેટલી ડુંગળી નાખી શકો છો, કે પછી તમારા સ્વાદ મુજબ વધારે કે ઓછી કરી શકો છો. ડુંગળીનો ઉપરનો ભાગ આપણે અલગ કરી લેશું અને આ ડુંગળીને આપણે લાંબી સ્લાઇસમાં જ સમારશું. આ રીતે સમારેલી ડુંગળી તેલમાં પડતા ડુંગળીના બધા જ પાર્ટ અલગ થઈ જશે. આ રીતે હું આખી ડુંગળી સુધારી લઉં છું. સમારેલી ડુંગળી સાઈડ પર રાખી દેશું. તમે જોઈ શકો છો કે થોડી વારમાં જ કારેલામાં મીઠાનું પાણી થવા લાગ્યું છે. આ મીઠાના પાણીમાં જ કારેલાની કડવાશ બધી દૂર થઈ જશે. કારેલાને બે પાણીએ ધોઈ લેવાના છે. આ રીતે બે વખત પાણીથી ધોઈ લેશો તો કારેલાની કડવાશ બધી દૂર થઈ જશે. તમે જોઈ શકો છો કે આપણું કારેલામાં નાખેલું પાણી લીલા કલરનું થઈ ગયું છે. મીઠાના પાણી સાથે જ કારેલાની કડવાશ દૂર થઈ ગઈ છે. તો આ રીતે ચોળી અને પાણી કાઢી નાખશું. કારેલા બે પાણીએ ધોઈ અને ચોખ્ખા કરી લીધા છે. શાક બનાવ્યા પહેલા આપણે શાકનો મસાલો તૈયાર કરી લઈએ. તો મસાલા માટે અહીંયા
6-7 કળી લસણની આ રીતે ખાંડણીમાં અધકચરી ખાંડી લીધેલી છે. તો ખાંડેલું લસણ એક પ્લેટમાં લઈ લેશું. સાથે 2 ચમચી શિંગદાણાનો ભૂકો છે, કાચા જ શિંગદાણા લીધેલા છે. શિંગદાણા પણ મેં ખાંડણીમાં જ ખાંડેલા છે. આ રીતે અધકચરા ખાંડેલા શિંગદાણા શાક ખાતા મોઢામાં શિંગદાણાનો ટુકડો આવશે તો ખૂબ જ સરસ લાગશે. તો શિંગદાણા એક પ્લેટમાં લઈ લેશું. 1 ચમચી તલ લીધેલા છે, 1/2 ચમચી વરિયાળી લીધી છે. વરિયાળીથી આ શાકમાં સરસ સ્વાદ આવશે. તો પસંદ હોય તો વરિયાળી નાખો, નહીતર સ્કીપ કરી શકો છો. 2 ચમચી લાલ મરચું પાવડર લેશું, 1/2 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, તાજી સમારેલી કોથમરી લેશું. અને આ રીતે મસાલો તમે સ્ટોર કરી શકો છો, પણ મસાલો સ્ટોર કરવામાં કોથમરી નથી નાખવાની, અને લસણ પણ જ્યારે તમે મસાલો યુઝ કરવાના હો ત્યારે લસણ નાખવાનું. બાકી આ ડ્રાય મસાલા તમે ભેગા કરી અને રાખી શકો છો ફ્રીજમાં રાખી, અને તમે મહિનો સ્ટોર કરો તો પણ આ મસાલામાં કંઈ નથી થતું. ગમે ત્યારે શાક બનાવવું, મસાલો તૈયાર હશે તો માત્ર 10 જ મિનિટમાં તમે શાક તૈયાર કરી શકશો. 1/2 લીંબુનો રસ નાખશું. આ રીતે તૈયાર કરેલા મસાલામાંથી જે તમે શાક બનાવશો તો શાકમાં બિલકુલ કડવાશ નહીં રહે. આ રીતે ગળાશ ખટાશ કારેલાના શાકમાં ખૂબ જ જરૂરી છે. હવે તૈયાર થયેલો મસાલો હાથેથી ચોળી અને મિક્સ કરી લેશું. આ રીતે તમે ભરેલું શાક કરો કે કટકી કારેલાનું શાક કરો, ખાંડણીમાં ખાંડીને જે મસાલા તૈયાર કરો છો એ મસાલાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. મિક્સરમાં પીસેલા મસાલા એકદમ બારીક થઈ જાય છે. ખાંડણીમાં ખાંડેલા મસાલા હોય છે, થોડા અધકચરા રહે છે. અધકચરા મસાલા જે તમે શાક ખાતા મોઢામાં આવે છે, શિંગદાણાનો ભૂકો છે કે પછી લસણ છે, એ મોઢામાં આવતા ખૂબ જ સરસ સ્વાદ લાગે છે. તો હું તો બને ત્યાં સુધી ખાંડણીમાં ખાંડેલા મસાલાનો જ ઉપયોગ કરવાનું વધારે પસંદ કરું છું. હવે મસાલો તૈયાર થઈ ગયો છે, કારેલાની ડુંગળી સમારીને તૈયાર થઈ ગઈ છે. તો હવે શાક બનાવીએ. શાક વઘારવા માટે અહીંયા મેં કડાઈમાં 3 ચમચી તેલ મૂકેલું છે. જો તમે તેલ ઓછું ખાતા હોય તો 2 ચમચી તેલ પણ મૂકી શકો છો. તેલ ગરમ થતાં 1/2 ચમચી જીરું નાખશું. રાઈ અને જીરું સરસ ફૂટી ગયું છે તો હિંગ નાખશું. સમારેલી ડુંગળી તેલમાં નાખી દેશું. ડુંગળી નાખ્યા પછી ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી નાખવાની છે. તમે જોઈ શકો છો કે તેલમાં પડતા જ ડુંગળીના બધા પાર્ટ અલગ થઈ ગયા છે. હવે ડુંગળીમાં આપણે મીઠું નાખી દઈશું. આપણે મસાલામાં મીઠું નાખેલું નથી, ડુંગળીમાં આપણા શાકના ભાગનું મીઠું બધું જ નાખી દઉં છું. આ રીતના ડુંગળીમાં મીઠું નાખવાથી તરત જ ડુંગળી સોફ્ટ થઈ જશે અને કારેલા પણ સાથે તરત જ ચડી જશે, એટલે આપણે મસાલામાં મીઠું નાખેલું નથી. હવે ડુંગળીનો કલર થોડો ટ્રાન્સપરન્ટ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. તો આપણે સમારીને રાખેલા કારેલા ડુંગળી સાથે જ મિક્સ કરી દેશું. આ શાક ચડવામાં આપણે પાણીનો બિલકુલ ઉપયોગ નહીં કરીએ, પાણી વિના જ આપણે આ શાક બનાવશું. એટલે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખી અને ડુંગળી કારેલાને આપણે ચડવા દેવાના છે. તો કારેલા અને ડુંગળી આ રીતે મિક્સ કરતા કારેલા અને ડુંગળીમાં સરસ તેલનું કોટિંગ થઈ ગયું છે. તો શાકને ઢાંકી દઉં છું અને ગેસની ફ્લેમ ધીમી રાખી અને 5-10 મિનિટ આપણે આ રીતના શાકને રહેવા દેવાનું છે. વચ્ચે એકાદી વખત શાકને ચમચો ફેરવી લેવાનો છે જેથી આપણા ડુંગળી અને કારેલા ઉપર નીચે સરસ બફાઈ જશે. જોઈ લઈએ, શાક વઘાર્યા પછી 2-3 વખત મેં શાકને આ રીતે ઉપર નીચે કરેલું જેથી આપણા કારેલા અને ડુંગળી સરસ બફાઈ જાય. તો તમે જોઈ શકો છો કે કારેલાની ડુંગળી બફાતા તેલ બધું અલગ થઈ ગયું છે અને તેલમાં જ આપણા કારેલા અને ડુંગળી સરસ બફાઈ ગયા છે. તો તૈયાર કરેલો મસાલો આપણે ડુંગળી અને કારેલામાં મિક્સ કરી દઈશું. આજ સુધી તમે કારેલાનું શાક તો અનેક વખત બનાવ્યું હશે, પણ એક વખત ડુંગળી અને કારેલાનું શાક બનાવી જુઓ. ડુંગળી નાખતા કારેલાની કડવાશ 50%થી વધારે દૂર થઈ જાય છે. હવે કારેલાની કડવાશ વધારે ઓછી કરવા માટે અહીંયા 1 મોટી ચમચી ભરી અને હું ગોળ નાખું છું. કારેલામાં બને ત્યાં સુધી ગોળનો જ ઉપયોગ કરવાનો, ખાંડ નહીં નાખવાની. પણ જો તમને ગળાશ પસંદ ન હોય તો તમે ગોળ કે ખાંડ નાખ્યા વગર પણ કારેલાનું શાક બનાવી શકો છો, તો પણ કારેલાનું શાક બિલકુલ કડવું નહીં લાગે.
આ રીતે થોડી ગળાશ અને ખટાશ નાખવાથી કારેલાની ગળવાશ થોડી ઘણી હશે તો એ પણ દૂર થઈ જશે. ચમચાની મદદથી ગોળ અને મસાલો બધો કારેલા સાથે આપણે મિક્સ કરી લેશું. તો મસાલો બધો આપણે કારેલા સાથે મિક્સ કરી લીધો છે, ઢાંકી અને આપણે 1 થી 2 મિનિટ રહેવા દેશું, જેથી મસાલો પ્રોપર બધો કારેલા સાથે મિક્સ થઈ જશે. તો 2 મિનિટ ઢાંકી દીધા પછી તમે જોઈ શકો છો કે મસાલો શાક સાથે સરસ મિક્સ થઈ ગયો છે અને તેલ અલગ પડી ગયું છે. જો કારેલાના શાકમાં તમે ગોળ નાખતા હોય તો ગોળ આ રીતે છેલ્લે જ નાખવાનો. જો તમે ગોળ પહેલા નાખી દેશો તો ગોળનો પાયો આવી જશે અને ડ્રાય થઈ જશે કારેલા, એટલે ગોળ નાખતા હોય તો પાછળથી જ નાખવાનો. હવે તૈયાર થઈ ગયું છે શાક આપણું, ગેસ બંધ કરી દેશું, થોડી કોથમરીનું પાન નાખી અને સર્વ કરશું. ઉપરથી થોડી કોથમરી નાખી અને ગાર્નિશ કરશું. આ રીતે બનાવેલું કારેલાનું શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો ગરમ ગરમ ફુલકા રોટી સાથે ઉની ઉની રોટલી અને કારેલાનું શાક ખૂબ જ મજા આવે એવું બન્યું છે. તો આજ સુધી બનાવેલા બધા કારેલાના શાક કરતાં આ વધારે સ્વાદિષ્ટ શાક લાગશે. આ રીતે એક વખત ચોક્કસ બનાવો અને મને કમેન્ટમાં જણાવજો કે આપને મારી આ સ્પેશિયલ રેસીપી કેવી લાગી. તો આજે બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ.